તમે જે છેલ્લી કવિતા નું પઠન કર્યું એને મને પૂરેપૂરો ધક્કો આપ્યો છે, એટલે આ વાન ડૂબશે નહીં. સેન્ચ્યુરિયન ની પીચ પર ડેબ્યુ કરવા જઈ રહેલો જે ખેલાડી હોય એ જે અનુભૂતિ કરતો હોય, આમ તો મારા છોકરાને બતકના બચ્ચાની વાર્તા કહેતો હતો, પણ આજે અનુભવવાનું કે બચ્ચો શું અનુભવતો હશે. ત્રણ પાણી તો ગયું છે અને હજી આ પ્રક્રિયા શરૂ જ રહે. એટલે હું સંજયભાઈ કહેતો હતો કે અભિમન્યુ રાહે હતો યુદ્ધની, પણ હું તો એવું મત હતો. ભલે સાહેબ થોડું વધારે બોલે. નમસ્કાર. આજના આ પરિસંવાદમાં આપ સર્વને મારા નમસ્કાર. આજે મારે જે વાત કરવાની છે એ કાકા સાહેબ કાલિલકરના પત્ર સાહિત્ય સંદર્ભે વાત કરવાની છે, પણ એ વાત કરતા પહેલા શિક્ષકના સ્વભાવ પ્રમાણે થોડુંક વિષયાભિમુખ આવી જશે. વિદ્યાર્થીઓને જોતો હતો ત્યારે એવું લાગતું હતું કે અત્યારનો સમય એ ટચ સ્ક્રીનનો સમય છે અને આંગળીના ટેરવે આપણે બધું જ બહુ ઝડપથી પ્રાપ્ત કરવા માંડ્યા છે. એટલે સ્નેપચેટના જમાનામાં કે લાઇક અને શેરના આ સમયમાં બહુ ઝડપથી બધું મળે છે, ત્યારે આપણી ધીરજ એ હવે કેટલી રહી એ પણ એક પ્રશ્ન થાય. અને આ ધીરજના અભાવે 30 સેકન્ડનો વિડીયો ખમી શકીએ એવી માનસિકતા અત્યારે આપણી છે. એટલે શરીફાબેન યુટ્યુબમાં બહુ સારા સારા વિડીયો મૂકતા હોય અને એ કલાક 1.5 કલાકના વિડીયો જો આપણે ખમી શકતા હોઈએ તો આ પરિસંવાદમાં આપણે બેસવાને યોગ્ય છીએ. ખાસ પણ માનસિકતા જેવી છે આપણી કે 30 સેકન્ડથી વધારે કંઈક નવું જોઈએ છે. એટલે એક જ બેઠકે કલાકોના કલાકો સુધી થયેલી શબ્દ સાધનાને અને એના એ શબ્દ સાધકો વિશે જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે ઉભય પક્ષે થોડી કસોટી થાય કે આપણે એ કાર્ય કેવા તટસ્થતાથી કરી શકીશું. પણ હું પૂરો પ્રયત્ન કરીશ કે આજે મેં જે કાકા સાહેબના પત્રોમાંથી નવનીત પ્રાપ્ત કર્યું છે એ આપ સુધી પહોંચાડી શકો, પહોંચી શકો. મિત્રો, ઈસવીસન 1885ની 1 ડિસેમ્બરે મહારાષ્ટ્રના સતારામાં જન્મેલા કાકા સાહેબની લેખન પ્રવૃત્તિ આશરે 1920 આસપાસ આરંભાઈ, જે આયુષ્યના અંત સુધી અવિરતપણે શરૂ રહી. લગભગ 40થી વધુ ગ્રંથો એમણે આપણી ભાષાને રળિયાત કરી છે. જન્મે મહારાષ્ટ્રીયન હોવા છતાં એમનો મરાઠી ભાષા જેટલો જ પૂજ્ય ભાવ ગુજરાતી પ્રત્યે પણ રહ્યો છે અને ગુજરાતી પ્રત્યેના આ પૂજ્ય ભાવે જ એમના સૌથી વધુ ગ્રંથો એ આપણી ભાષાને પ્રાપ્ત થયા છે. માટે જ ગાંધીજીએ જે સવાઈ ગુજરાતી વિશેષણ આપેલું એ સાર્થક થતું લાગે છે. જીવન દેવતાને પૂર્ણપણે જોવાની જાણવાની એમની વૃત્તિ જ એમને જ્ઞાન અને વિજ્ઞાનના વિવિધ વિષયોમાં પ્રેરિત બની રહી છે. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનો શબ્દ પ્રયોગ કરીએ તો આર્ય સંસ્કૃતિના પરિવ્રાજક કાકા સાહેબની રસભરી અને સૌંદર્ય શોધક દૃષ્ટિનો પડઘો એમના સર્જનમાં આબેહૂબ ચીડાયો છે. માટે જ વિદ્વાન કિશોરલાલ મશરૂવાલાએ તેમને જીવતો જાગતો જ્ઞાન નિધિ તરીકે બિરદાવ્યા છે. મુખ્યત્વે નિબંધ, પ્રવાસ કથા, આત્મવૃતાંત અને પત્રો આદિ ગદ્યના વિવિધ પ્રકારો કાકા સાહેબે ખેડ્યા છે. કલા, સંસ્કૃતિ અને સાહિત્ય એમ ત્રિવિધ ક્ષેત્રે તેમનું સર્જન એ વહેંચાયેલું જોવા મળે છે. જોકે આપણે સૌ એમને ખાસ કરીને સ્મરણ યાત્રા, હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, ઉગમણો દેશ કે ઓતરાતી દિવાલો કે અન્ય લલિત નિબંધો કે ચિંતનાત્મક લેખો થકી સદાય યાદ કરતા રહીએ છીએ. પરંતુ આજે આપણે કાકા સાહેબના સર્જનના એક અલગ જ પ્રકરણોની ઝાંખી કરવાની છે, જેના પર ભાગ્યે જ કોઈ ખૂણે ચર્ચા છેડાતી હશે. મને હમણાં જ સાહેબે કીધું કે બુદ્ધિપ્રકાશમાં એમના પત્રો વિશે બહુ સરસ લેખ કર્યો છે, હું ચોક્કસ એ મેળવી અને મારા અભ્યાસને વધારીશ.
મિત્રો, હું એવું માનું છું કે કોઈ પણ સર્જક ના આપણે સર્જનનું સમગ્ર લક્ષી અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા જો એમણે પત્ર લખ્યા હોય તો એ પત્રોમાંથી અવશ્ય પસાર થવું જોઈએ, કારણ કે એ પત્રોમાં જ એના તમામ સર્જનની ભૂમિકા એ કદાચ બંધાયેલી હોઈ શકે. તેમની પાસેથી મુખ્યત્વે પત્ર સાહિત્યના ત્રણ સંચયો પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1947માં પ્રગટ થયેલો પ્રથમ સંચય ચિરંજીવી નેત્રમણીભાઈને, બીજો પત્ર સંચય ચિરંજીવી ચંદનને જે ઈસવીસન 1958માં પ્રગટ થયો છે, અને ત્રીજો સંચય ચિરંજીવી વિદ્યાર્થિનીને પત્રો જે ઈસવીસન 1964માં એમની પાસેથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એમણે અનેક પત્રો લખ્યા, પરંતુ તે ગ્રંથસ્થ કોઈ કારણસર કદાચ નથી થઈ શક્યા. પરંતુ 1985નું વર્ષ જે આપણી ભાષા માટે બહુ મહત્વનું વર્ષ સાબિત થાય છે, કારણ કે કાકા સાહેબનું જન્મ શતાબ્દી વર્ષ, અને આ વર્ષે ઉમાશંકરભાઈની અધ્યક્ષતામાં કાકા સાહેબ કાલેલકર ગ્રંથાવલી પ્રકાશન સમિતિની રચના થઈ, અને એમણે કાકા સાહેબના સમગ્ર સર્જનને એક તાતણે બાંધવાનો એક સુંદર વિચાર પ્રગટાવ્યો, અને એ વિચારને પૂર્ણતા સુધી પહોંચાડી શક્યા. અને આ ગ્રંથમાળાના 15મા ભાગમાં, મને તો પ્રશ્ન થયો કે 15મો ભાગ કેમ, પહેલો કેમ નહીં, કારણ કે પત્રથી જ આ આખું સર્જન કદાચ આરંભાયેલું છે. કાકા સાહેબના જ શબ્દોમાં હું એને આગળ વાત કરીશ. તો 15મા ભાગમાં એમના આ પત્ર સાહિત્યને સંપાદિત કરવામાં આવ્યું. એમાં આ ત્રણેય સંગ્રહો અને સાથે સાથે એમણે લખેલા બીજા પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ દળદાર 15 ભાગોમાં સરોજનીબેન નાણાવટીને પત્રો, પ્રભુદાસ ગાંધીને પત્રો અને કુસુમ શાહને લખેલા પત્રો એમાં ખાસ લેવામાં આવ્યા, પરંતુ પુસ્તકની મર્યાદાને કારણે હજી પણ ઘણા બધા એવા પત્રો હતા જેને આ ગ્રંથમાં પણ સમાવિષ્ટ કરી શકાયા નથી. કાકા સાહેબે ગાંધીજી વિશે, ગાંધીજીને જુદી જુદી વ્યક્તિઓએ જે પત્રો લખેલા એ પત્રોના પણ સંપાદન લગભગ 6 ભાગમાં કરેલા છે, અને પ્રાસંગિક પ્રતિસાદ નામનું એમનું એક ડાયરીના અંશો ધરાવતું પુસ્તક પણ આપણને પ્રાપ્ત થાય છે. હું મારી વાતનો આરંભ નેત્રમણીભાઈને પુસ્તકથી કરીશ. આ પત્રમાં, આ પત્ર સંચયમાં 98 જેટલા પત્રો પ્રાપ્ત થાય છે, અને એમાં લગભગ 45 જેટલા પત્રો એમણે નેત્રમણીભાઈ શ્રોફને સંબોધીને લખેલા છે, જ્યારે 30 જેટલા પત્ર એ નેત્રમણીભાઈના દીકરા નરેન્દ્રભાઈને સંબોધીને, અને બાકીના જે પત્રો છે એ એમની દીકરીને સંબોધીને લખાયેલા છે. ઈસવીસન 1942માં મુંબઈની મહા સમિતિની બેઠક પછી ગાંધીજી અને એમના અનેક સાથીદારોની ધરપકડ થઈ, ત્યારે કાકા સાહેબને પણ પોતાની ધરપકડ થશે જ એવી ખાતરી થતા પોતાના જ્યેષ્ઠ દીકરા ચિરંજીવ સતીશભાઈને તેઓ પોતે લખેલા કાગળો પ્રકાશિત કરવા માટે મોકલે છે, અને સાથે પ્રસ્તાવના રૂપે કાગળ પણ મોકલે છે. એ આ પત્ર સંચયની પ્રસ્તાવના હતી, એટલે પ્રસ્તાવના પુસ્તકની કાગળો જે પત્રો સંપાદિત કરવાના છે એની પ્રસ્તાવનામાં એક કાગળ લખે છે, અને કાગળમાં એ કહે છે કે કાગળોની પ્રસ્તાવના પણ એક કાગળ દ્વારા થાય એમાં જ એક જાતનું ઔચિત્ય છે. આ પત્રો એકંદરે ખૂબ જ અંગત કહી શકાય એવા, પરંતુ જાહેર જીવનમાં તરતા મુકતા પહેલા જ અમુક ઔચિત્ય ભંગ થાય તેવી વિગતોની કાટછાટ કરવાની જવાબદારી તેમણે સતીશભાઈ પર વિશ્વાસ મૂકીને તેમને જ સોંપી. પરંતુ જ્યારે ઉમાશંકરભાઈ ગ્રંથાવલી પ્રગટ કરવાની વાત કરેલી કાકા સાહેબને, ત્યારે તે પત્રો વિશે, તેના એડિટિંગ વિશે તેમણે કાકા સાહેબને જવાબદારી સોંપેલી. એટલે નેત્રમણીભાઈ શ્રોફને એક પત્રમાં તેઓ જણાવે છે, આ ગ્રંથાવલીના સંદર્ભે બહુ સરસ વાત કાકા સાહેબ કરે છે. તેઓ કહે છે કે ખાનગી કાગળો માણસના મરી ગયા પછી જ છપાય, ખાનગી કાગળો માણસના મરી ગયા પછી જ છપાય એવો સામાન્ય નિયમ છે. મારી પાસે પોતાનું ખાનગી એવું થોડું જ રહ્યું છે. જે વસ્તુઓ ચર્ચું છું, અનુભવો ટાંકું છું અને પ્રસંગો વર્ણવું છું એમાંના મોટા ભાગ
સામાન્ય હિતનો જ હોય છે અને છેલ્લા કેટલાક વર્ષો થયા લેખો લખવાનું લગભગ બંધ કરી કાગળો લખવામાં જ વધારે વખત આપ્યો છે. વ્યક્તિગત સેવાનું મહત્વ મને વધારે જણાય છે. મિત્રો પાસેથી કાગળોની નકલો મળી જાય તો એમાંથી તદ્દન ખાનગી ભાગ કાઢી નાખી બાકીનું મારે માટે બરાબર પ્રકાશન યોગ્ય કરી આપવું એવી ઈચ્છા મિત્રોએ બતાવી છે. આ તો પોતાનું શ્રાદ્ધ પોતે કરવા જેવું જ છે એમ લાગે છે. છતાં આપણા ધર્મમાં ગયાજી જઈ ખુદ પોતાનું શ્રાદ્ધ કરવાનો પણ રિવાજ નથી એમ નથી. તોય હું જાતે જ એડિટ કરી આપીશ, કેમ કે એમાં એક લાભ છે. કાગળ મૂળે જેમના પર લખ્યો હોય તેમને અન્યાય ન થાય અને લખાણ જરા સુધારી શકાય. એટલે જો પત્ર સંગ્રહ ભેગો કરવાનો પુરુષાર્થ કોઈ કરે તો એડિટ કરી આપવાની હા પાડી ચૂક્યો છું. આ ગ્રંથાવલીના છઠ્ઠા પત્રમાં નેત્રમણીભાઈને તે વાત કરે છે. આ આખી વાત પરથી સ્પષ્ટ થાય છે કે અંગત પત્રોને જાહેર જીવનમાં તરતા મૂકવા માટેની કાકા સાહેબની જે ભૂમિકા હતી એ કેટલી સ્પષ્ટ હતી. નેત્રમણીભાઈને પત્ર આખાય પત્ર સંચયમાંથી પસાર થતા એક વાત મને ઉડીને આંખે વળગે એ છે કે આખાય પત્ર વ્યવહારમાં કાકા સાહેબ પરત્વેની નેત્રમણીભાઈની જે હૃદયની નિર્મળતા અને પવિત્ર ભક્તિ હતી એ દરેક પત્રમાં અવશ્ય દેખાય. એક તરફ કાકા સાહેબની નિખાલસતા અને પ્રેમાળપણું પણ આપણને જોવા મળે. દરેક પત્રમાં બંનેના અંતરનું આભિજાત્ય અને પ્રીતિ એ મહેકી ઉઠે છે. નેત્રમણીભાઈએ લખેલા લગભગ બધા જ પત્રમાં કાકા સાહેબે નેત્રમણીભાઈના કથળતા આરોગ્ય વિશેની વાત કરી છે. લગભગ કોઈ એવો પત્ર બાકી નહીં હોય કે જેમાં કોઈ આરોગ્ય વિશે કોઈ ચર્ચા ન થઈ હોય. કઈ દવા કયા સમયે લેવી, કેવા પ્રકારની લેવી, કઈ માત્રામાં લેવી, એ બધી જ વાત બહુ વિસ્તારપૂર્વક એણે પત્રોમાં લખી છે. એટલે ખાસ મેં જે શરૂઆતમાં ધીરજની વાત કરી એ ધીરજ આપણને આ બધા જ પત્રો શીખવશે. અત્યારે આપણે જય શ્રી કૃષ્ણ લખવાની પણ આપણામાં ધીરજ નથી રહી ત્યારે કોઈ એક વ્યક્તિ છે એ જેએસકે તો અને એ જમાનાની અંદર આપણે આ બધા પત્રો વાંચીએ ત્યારે સમજાય કે કેટલા વિસ્તારપૂર્વક નાની નાની બાબતો છે એની વાત કરી છે. નરેન્દ્રભાઈની દીકરી બીમાર પડી હતી તો એ બીમાર દીકરીની સંભાળ કેમ રાખવી. એક વાર મેં ઉલ્લેખ કર્યો, ફરી વાર કહું છું, નેત્રમણીભાઈના દીકરા છે નરેન્દ્રભાઈ. ના ચોક્કસ. તો એ નરેન્દ્રભાઈને દીકરી જે બીમાર પડે છે એના વિશે બહુ વિસ્તારપૂર્વક વાત એ કાકા સાહેબ કરે છે. એટલે આપણને એમ થાય કે આટલું બધું કામ લઈને બેઠેલા એક વ્યક્તિ છે એ પોતાના મિત્ર છે એના દીકરાની દીકરી જે બીમાર પડી છે એની પણ કેટલી કાળજીપૂર્વક સંભાળ પોતાના પત્રો દ્વારા એ લે છે. મેં આ બધા જ પત્રોમાંથી પસાર થતા એ જોયું કે નેત્રમણીભાઈ શ્રોફ એ શારીરિક રીતે ખૂબ જ પીડિત હતા. ઘણી બધી સમસ્યાઓનો કદાચ એ સામનો કરતા હતા. કદાચ એટલે વાપરું છું કે અગાઉની બેઠકમાં મહેન્દ્રભાઈ વાત કરી, વકુલભાઈ પણ વાત કરી કે આ પત્રો છે એ એક માર્ગીય છે, એટલે પ્રત્યુત્તર રૂપે લખાયેલા પત્રો છે. એટલે ઘણા બધા પત્રો એવા છે કે જેની ગૂંચો ઉકેલવી એ સંદર્ભો થોડા મળે નહીં કે આ કયા સંદર્ભમાં થયેલી વાત હશે. એટલે બંને પક્ષે જો પત્રો સંપાદિત થયા હોય તો અભ્યાસ એ આપણો પરિપૂર્ણ બને. નેત્રમણીભાઈને શારીરિક પીડા વેઠતા હતા ત્યારે આશ્વાસન આપતા હળવા પત્રો, જીવનના સુખ દુઃખની ચિંતા તેમજ બીજા પારિવારિક પ્રશ્નોની વાત, ધાર્મિક વાત, સામાજિક વાત, આધ્યાત્મિક વાત અને જે તે સમયની રાજકીય ઘટનાઓ વિશેની વાતો બહુ વિસ્તૃતપૂર્વક એમાં થયેલી છે. આ બધા જ પત્રોમાં સૌથી વધુ કોઈ બાબત સ્પર્શી જાય તેવી હોય તો તે કાકા સાહેબનું ચિંતન છે. હમણે બકુલભાઈ અવતરણોની વાત કરેલી એમ આ બધા જ પુસ્તકોની અંદર કાકા સાહેબનું જે ચિંતન થયેલું છે એનું પણ એક સરસ મજાનું બુક સ્વરૂપે સંપાદન થઈ શકે એટલું ચિંતન દરેકે દરેક પત્રોમાં જોવા મળે છે. એક ઉદાહરણ હું અહીંયા આપની સમક્ષ રજૂ કરું છું. શારીરિક પીડાથી બહુ જજુમતા હતા અને એમને એવું થયું કે હવે કદાચ હું નહીં રહું. ત્યારે નેત્રમણીભાઈની ના પત્રના જવાબ રૂપે કાકા સાહેબ એક સરસ વાત કરે છે. શરીર કામ નથી કરી શકતું,
ત્યારે મન કોક કોક વાર ભારે કામ કરતું હોય છે, અને આયુષ્ય થોડું રહ્યું કે વધારે એનો વિચાર પંચાંગને હિસાબે શા માટે કરવો? કોઈ ધન્ય પળે દૃઢ સંકલ્પ થાય અને હૃદય ગ્રંથિ છૂટી જાય તો એ પળ આખી જિંદગી કરતાંય વધારે મહત્વની નીવડે. ઈંડું ભાંગે એટલે બચ્ચાને એકાએક નવી દુનિયા જોવાની મળે છે, તેમજ માણસનું થઈ શકે છે. એ જ વિશ્વાસે શબરી આખો જન્મારો રામચંદ્ર પ્રભુની રાહ જોતી હતી ને. તો આવા ઘણા બધા અવતરણો મેં મારા લેખમાં તો હું ટાંકીશ જ અને ટાંક્યા પણ છે, પણ અહીંયા હું આ એક ઉદાહરણ દ્વારા એમનું ચિંતન કેવી રીતે પ્રગટ થયું આ બધા જ પત્રોમાં એના વિશે વાત કરું છું. આ ઉપરાંત આ સંચયમાં નેત્રમણીભાઈની સાથે સાથે જ એમના દીકરા નરેન્દ્રભાઈ સાથે પણ ઘણા બધા પત્રોમાં વાત થઈ છે. મને એવું લાગે છે કે નેત્રમણીભાઈની સાથે વાત કરવામાં કાકા સાહેબ થોડાક અસહજ હતા, પણ નરેન્દ્રભાઈની સાથે એ બહુ બહુ સારી રીતે વાત કરી શકે છે. એમ પણ કહી શકે છે કે તમારા પપ્પાને કહેજો હવે મને કાગળ ન લખે. જો એમને કાગળ લખાવા હોય તો તમારી પાસે લખાવે, કારણ કે એના અક્ષર મને ઉકલતા નથી. નેત્રમણીભાઈ બહુ મોટી ઉંમરના હશે એવી, અને એના અક્ષરો કેમ કે શારીરિક પીડા બહુ હતી અને લખવામાં એને બહુ તકલીફ હતી, છતાં પણ એ કાગળ લખતા અને એ કાગળના અક્ષરો ઉકેલવા કાકા સાહેબને અઘરા હતા, એટલે એ એક ટકોર પણ કરે છે અને સાથે સાથે લખવાનું પણ લખાવ તમારા પપ્પાને કહેજો તમારી પાસે કાગળ લખાવે એવો આગ્રહ પણ કરે છે. એટલે કાગળ લખે એની કોઈ ચીડ ન હતી, પણ અક્ષરો ઉકેલવાની જે મથામણ હતી એની થોડીક ચીડ પણ દેખાય છે. આ બધા જ પત્રોની અંદર ખાસ કાકા સાહેબના જે પુસ્તકો છે એનું પ્રકાશન કેવી રીતે થઈ શકે, પ્રકાશન કેટલી ઝડપથી અને સરળતાથી થઈ શકે એ બધી ચર્ચાઓ, અને સાથે સાથે નરેન્દ્રભાઈને પણ વારસામાં પિતાની જેમ પીડા મળેલી અને પીડા સંદર્ભે પણ ઘણી બધી વાતો આ પત્રોમાં થઈ છે. ખાસ એમના દીકરીના પત્રો મેં જે વાંચ્યા છે, નેત્રમણીભાઈના દીકરીને કાકા સાહેબ સંબોધીને લખે છે, પણ દરેકે દરેક સંબોધનમાં એક પણ પત્રમાં એ દીકરીના નામનો ઉલ્લેખ એમણે નથી કર્યો. દરેક જગ્યાએ ચિરંજીવી દીકરીને એવા સંબોધનથી બધા જ પત્રો અને અંતે કાકા સાહેબના પ્રણામ આ થકી આખી પત્ર પરંપરા રહી છે. પણ એ બધા જ પત્રોની અંદર એક પિતાતુલ્ય સંવેદના પ્રગટતી હોય એવું મને લાગ્યું છે. આ બધા જ પત્રોમાંથી પસાર થતા એક એવી પણ અનુભૂતિ થઈ કે ભાવક છે એ એક પક્ષ એક જ પક્ષને પામી શકે છે. અગાઉ પણ મેં વાત કરી છે એટલે આ વાત આખી હું અત્યારે સ્કીપ કરું છું. ઈસવીસન 1958માં પ્રગટેલો એમનો બીજો પત્ર સંચય ચિરંજીવી ચંદનને, આ પત્ર સંચય બહુ મજાનો છે અને થોડોક સંવેદનશીલ પણ છે, કારણ કે નેત્રમણીભાઈની સાથે વાત કરતી વખતે જે કાકા સાહેબ હતા અને ચંદનબેનની સાથે જે વાત કરે છે એમાં બહુ બહુ તફાવત છે. કારણ કે આ બધા જ પત્રોમાં પારિવારિક જીવનની નાજુકતાની કથા અને વ્યથા એ વ્યક્ત થઈ છે. આ પત્રો બહુ અંગત છે, છતાંય તે સમષ્ટિને સ્પર્શે એવા બની રહ્યા છે. આ પત્ર સંચયમાં મુખ્યત્વે કાકા સાહેબે એમના દીકરા વચ્ચેના વિચાર ભેદને પરિણામે જે થોડું અંતર વધ્યું હતું તેની માર્મિક ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે, અને સાથે સાથે પરિવારનું ક્ષેમ કુશળ છે કે કેમ તે જાણવા માટે એમણે તેમના પુત્રવધુ ચંદનને પત્રો લખેલા છે. આ પત્રોની અંદર માનવીય સંબંધની વિશિષ્ટ ભૂમિકાને લીધે આ પત્રો વધારે હૃદયસ્પર્શી બની ગયા છે. નારીનું ગૌરવ અને મહત્વ દર્શાવતા અનેક પત્રોમાં જીવન પાથેયરૂપ સામગ્રી પ્રસ્તુત થયેલી જોઈ શકાય છે. ઈસવીસન 1964માં પ્રગટ થયેલો એમનો ત્રીજો સંચય ચિરંજીવી વિદ્યાર્થિનીને પત્રોમાં નારી ધર્મની ને લગતા મુદ્દાઓની વિશિષ્ટ રીતે છણાવટ કરવામાં આવી છે. આ પત્રો જ્યારે હું વાંચતો હતો ત્યારે મને મારા સાહેબ યાદ આવતા હતા, કારણ કે સાહેબે અમને લખેલા પત્રો અને એ પરંપરા મારા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચેલી છે પત્ર પરંપરાની. અને મહેન્દ્રભાઈ અમને પણ પત્રો લખતા અને સાથે સાથે મારા વિદ્યાર્થી સુધી પણ એમના પત્રો ગયા છે, અને મારા વિદ્યાર્થીઓ પણ સીધા
એમને પત્ર લખે છે. તો એ આખી વાત મને મને બહુ મજા આવતી હતી, આમાં રસ પડતો હતો કે વિદ્યાર્થીની સાથે એક વિદ્વાન જ્યારે વાત કરતા હોય ત્યારે એ વિદવત્તા છે એમાં આવી ન થાય એ રીતે વિદ્યાર્થીની સાથે એ બધા જ પત્રોમાં છણાવટ કરતા હોય. તો નારી ધર્મને લગતા મુદ્દાઓની વિશિષ્ટ રીતે છણાવટ આ બધા જ પત્રોમાં થઈ, સાથે સાથે મર્મ અને વિરોધ પણ બહુ સારા પ્રમાણમાં આ બધા પત્રોમાં જોવા મળે છે. આ ઉપરાંત તેમના દરેક પત્રો, જેમ કે પ્રભુદાસ ગાંધીને પત્રો, સરોજિની નાણાવટીને પત્રો, કુસુમ શાહને લખેલા પત્રો, સમભાવ, બહુશ્રુતપણું, વિનોદ વૃત્તિ આદિ કાકા સાહેબના જે વ્યક્તિત્વની વિવિધ પાસાઓ છે એનું મનભર પ્રતિબિંબ પાડતા જોઈ શકાય છે. આ પત્રોમાં પ્રગતિ ભાષામાં ખાસ કાકા સાહેબનું ચિંતન, પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહાર દક્ષતા, કવિત્વ, વિનોદ, સ્વસ્થતા અને રંગદર્શિતા, સંયમ, સ્વૈર વિહાર, શિવ અને સુંદરનો અદ્ભુત સમન્વય, આ બધી જ વસ્તુઓ જોવા મળે છે. સંસ્કૃત અને તળપદી ભાષાનો સંગમ કરતું કાકા સાહેબનું ગદ્ય શુદ્ધ, સરળ અને સાત્વિક શૈલીમાં મઢાઈને કાવ્યત્વની ટોચ સર કરતું જોવા મળે છે. વળી દરેક પત્રો સાથે તેમની પ્રવાસની સુવાસ ભળે છે. આ પત્રો એ કોઈ એક જ સ્થળે કે એક જ જગ્યાએ બેસીને નથી લખાયેલા. ક્યારેક કાકા સાહેબ વર્ધા હોય તો ક્યારેક પોંડિચેરી હોય, ક્યારેક ગુજરાત વિદ્યાપીઠના કોઈ ઘટાદાર વૃક્ષની છાયા એમના પત્રોમાં પડતી હોય, તો ક્યારે એ કોઈ જેલની કોઠડીમાં બેઠા બેઠા આ બધા પત્રો લખતા હોય છે. આ બધા જ પત્રોની અંદર જે તે જગ્યાનો પડઘો પણ સતત ઝીલાતો જોઈ શકાય છે. આ પત્રો એ કાકા સાહેબની ભારત ભ્રમણાને જાણે કે એનો દસ્તાવેજ હોય એવું પણ મને લાગ્યું. અને ઘણી વાર આ બદલાયેલા સ્થળોનો ઓછાયો એ સતત આ પત્રોમાં ડોકાતો એ હું અનુભવી શક્યો. આ પત્રોની અંદર ખાસ સ્થળોની સુવાસ હતી, ઋતુ હતી, અને જે તે સમયના, એ સમય પછી કોઈ સામાજિક હોય, એ સમય પછી કોઈ રાજકીય સમય, રાજકીય ઘટનાઓ હોય, એ સમયના આંદોલનો હોય, એ સમયના વિદ્વજ્જનો વિદ્વાનો હોય, આ બધાનો પડઘો, આ બધાની વાત એ એક 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 પત્રમાં વિસ્તૃતપૂર્વક એમણે ચર્ચા કરી છે. ખાસ નેત્રમણીભાઈની સાથેની ચર્ચાઓમાં મને આ ખાસ જોવા મળ્યું. આ પત્રોમાં ધર્મ, આધ્યાત્મિકતા, સમાજ, સંસ્કૃતિ, માનવીયતા, ચિંતન, દર્શન, મનન, નીતિમત્તા, રાષ્ટ્રપ્રેમ, કુટુંબ પ્રેમ, આરોગ્ય, સંવેદના જેવા દરેક વિષયો પરત્વે ગહન ચિંતન એ જોઈ શકાય છે. માત્ર ગુજરાતનું પત્ર સાહિત્યનો આપણે ઇતિહાસની વાત કરતા હોઈએ અને એના વિશે અભ્યાસ કરતા હોઈએ એટલું નહીં, પરંતુ ભારતીય પત્ર સાહિત્યના ઇતિહાસનો જો અભ્યાસ કરીએ તો ત્યારે પણ કાકા સાહેબના પત્રો વિના હું એવું સ્પષ્ટપણે માનું છું કે અભ્યાસ છે એ અધૂરો ગણી શકાય. અંતે હું એટલું જ કહીશ કે વિદાય લઈ ગયેલા સ્વજનો, વિદાય લઈ ગયેલા સ્વજનો માત્ર સુખડના હારવાળા ફોટામાં જ નહીં, એમના ચીર પરિચિત અક્ષરોમાંય એમના આત્માનો અંશ છોડીને ગયા હોય છે. ઓકે, થેન્ક યુ.